नमो भगवते वासुदेवा स्वस्ति Yeah.
Keshav Mohan
પરમાત્માના સાનિધ્યમાં ઉપસ્થિત સર્વે ભક્તજનોને વ્યાસપીઠ ઉપરથી ખૂબ ભાવ સાથે બપોર સુધી ભગવાનના મહાત્માની દિવ્ય કથાને આપણે સાંભળી ગાય. કોઈ પણ વસ્તુનું મહત્વ મળે પછી એનો અધિકાર પ્રાપ્ત થવો જોઈએ, એટલે ભાગવતનો પ્રથમ સ્કંધ એ અધિકાર લીલા છે. મેં કહ્યું હતું બપોરે કે 19 અધ્યાય અને 809 શ્લોક પ્રથમ સ્કંધની અંદર શ્રી વેદ વ્યાસજીએ લખ્યા છે, અને અવધૂત મહાપુરુષ એવા શ્રી સુખદેવજી મહારાજે ગાયા છે. મંગલાચરણ કરી કથાનો પ્રારંભ કરે છે, બહુ સુંદર શ્લોક લખ્યો છે. જન્માંદસ્ય યતોન્વયાદિતરત સ્વાર્થે સ્વભીનસ્વદાટ તેને બ્રહ્મયદાયાદિ કવયે મુહ્યંતિ યત સૂરય. વેદના અલગ 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 ટુકડાઓ છે, એમાં વેદનું એક ટુકડો એટલે જન્માંદસ્ય છે. જેમ અહમ બ્રહ્માસ્મિ તત્વમસી, એવી જ રીતે વેદનો એક ટુકડો બાપાને રામ રામ કે છે, એવો જ એક ટુકડો વેદનો છે તે જન્માંદસ્ય. જન્માંદસ્યમાં ત્રણ કાળના દર્શન થયા છે, ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. જગાર શબ્દથી શરૂ કર્યું છે. જન્માંદસ્ય એટલે ત્રણ અવસ્થા છે. તો કે શું આપણે ન હતા ત્યારે પણ જે હતો તે, આપણે બધા છીએ ત્યારે પણ જે છે તે,
અને આપણે નહીં હોઈએ છતાં પણ જે રહેવાનો છે તે એવો કોણ છે? અનંત ઈશ્વર. તો ભગવાન કોણ છે? તો કે જગતનું સર્જન કરવા વાળો છે, જગતનું પાલન કરનાર. સમય આવે ત્યારે જગતનો સંભાળ કરે. યતો ન વ્યાધિ, કોઈ પણ કાર્યના કારણરૂપ બધા તત્વમાં એ પૃથક છે, બધામાં છે, જડમાં પણ છે અને ચેતનમાં પણ એ તો છે. આ વિજ્ઞાન એમ કે છે ને કે ઝાડવાના મૂળિયે પાણી રેડો, ઈ પાણી છેક ઉપર સુધી જાય, એનું મૂળ કારણ કેશાકર્ષણ બળ છે. વિજ્ઞાને એમ કહ્યું, અમારા ઋષિ મુનિએ એમ કહ્યું કે એમાં કેશવનું આકર્ષણ છે, એટલે ઝાડમાં મૂળિયે રેડેલું પાણી ટૂંક સુધી જાય છે. મને ઘણી વાર વિચાર આવે, ક્યારેક ક્યારેક એટલો બધો પવન ફૂંકાતો હોય પણ એમાં છોડવા બધા આમ જો એ પવનમાં લીલા લહેર કરતા હોય, એ તો ઉગ્યું આટલું એવું હોય, મૂળમાંથી ઉખડે ને, એનો અર્થ એમાં એ પૃથક છે, એમાં એ છે. અને કોઈ પણ કાર્યના કારણરૂપ ઈશ્વર છે. જો ઈશ્વરનું એક જ સૂત્ર છે, તથાસ્તુ, તમે વિચારો એ થાય, બસ. અને વિચારો એ થાય એટલે જે કઈ વિચાર્યું છે એ બધું આપણને મળ્યું છે. ઘણીવાર સંતાન ન હોય તો આપણને દુઃખ થાય ને મનમાં, અરે ભગવાન અમારા ઘરમાં સંતાન નહીં તો બહુ દુઃખી નહીં થવાનું. ગયા ભાવમાં એવું ભયંકર સંતાન હોય તો ભગવાનને કીધું કે આ કરતા સંતાન વગરના રાખજે. ભગવાન કે તથાસ્તુ, જે કઈ છે. ફરી કહું છું, મેં ગઈકાલે પણ બપોર પછી કહ્યું હતું કે કાંઈ પણ વસ્તુ ભગવાને આપણને આપી છે એ આપણી માગેલી છે, યાદ રાખજો. જીતેન્દ્ર અઢિયા થી કે છે, બી પોઝિટિવ, હકારાત્મક તમારું વલણ હોય. હું ઘણી વાર કથામાં દ્રષ્ટાંત આપું, સાધુ નામના વાણિયાની સત્યનારાયણ ભગવાનની કથા. નૌકામાં ઘણું બધું ભરેલું હોવા છતાં હું કહ્યું, મારી નૌકામાં તો કાંઈ છે નહીં. લતા પત્રાધિકમ ચૈવ તરુણો વર્તતે મમ, મારી નૌકામાં તો વેલા ને પાંદડા ભરેલા છે. ભગવાન કે નિષ્ઠુર વચન શ્રુત્વા સત્યમ ભવતુ તે વચઃ. એ થઈને ઉભું રહ્યું અને પછી એ ખરેખર થઈને ઉભું રહ્યું. તમે જોજો ઘણી વાર પ્રયોગ કરજો, સવારમાં કોઈ મળો ને કેમ આ તું બહુ ઢીલો ઢીલો, થોડુંક તાવ જેવું છે એટલે બપોર પછી એને તાવ આવ્યો જ હોય, જેવું છે એટલે આવ્યું. ભગવાન ને આગળ સારું માગો, સારું માગશે તો ભગવાન સારી વસ્તુ આપશે. તેથી બધામાં પરમાત્મા કેવા છે? પૃથક છે, કોઈ પણ કાર્યના કારણ રૂપ છે. તેને બ્રહ્મ હૃદયાદિ કવયે મુહ્યંતિ યત સૂરયઃ. સ્વયં પ્રકાશ છે પરમાત્મા. ભગવાન માટે બે શબ્દના પ્રયોગ છે, ભગવાન સર્વજ્ઞ છે. આંખ બંધ કરીએ ને તો આપણને એકલાને અંધારું થઈ જાય, પણ અંધારું હોય નહીં. એ તમે આંખ બંધ કરી લીધી એટલે અંધારું,
એમ ભગવાન કેવા સર્વજ્ઞ છે, કોઈના મનમાં કઈ ભગવાન નથી, ના બધી ભગવાન છે. મને રમણીકભાઈ સવારમાં જાહેરાત કરી ગમી, મેં તો જોયું જ નથી, પણ તોય ગમ્યું મને કે ભાઈ ચપ્પલ આપણે ઉતારીએ છીએ જે જગ્યાએ, એ જગ્યા ઉપર ભગવાનનો ફોટો છે તો આપણે ચપ્પલ દૂર ઉતારશું, ના તો અહીંયા તો ચિત્ર લગાડેલું. અને બહુ સારું કહેવાય તમારા મનમાં વિચાર એવા, નહીતર અમે આ ખુદ બેઠા હોય ને તોય ચપ્પલ પહીને હામાં ઉતારી. આ પોટાની વાત જ જવા દે. એ ઉદાર, એ ઊંચા, એક ઉચ્ચ વિચાર છે કે આપણા મનમાં ભરોસો છે આપણને, ત્યાં દરવાજા ઉપર લગાડેલા ફોટા એ ફોટા નથી, ત્યાં ભગવાન સ્વયં છે. અને છે જ, કણકણમાં ઈશ્વર છે. એથી ભગવાન કેવા છે, સર્વજ્ઞ છે, ભગવાન સ્વયં પ્રકાશ છે. સંકલ્પ માત્રથી આદિકવિ બ્રહ્માને વેદ જ્ઞાનનું દાન ભગવાને કર્યું, અને આ ત્રિગુણાત્મક સૃષ્ટિનું સર્જન ભગવાને કર્યું. ધામના સ્વૈન સદા નિરસ્તક હુકમ સત્યમ પરમ ધીમહિ. સત્ય પરમાત્મા, અમે તમારું ધ્યાન કરીએ છીએ. સત્યમ પરમ ધીમહિ કહ્યું એનો અર્થ, તમે જે કોઈ ભગવાનને માનતા હો, ભાગવતની કથાને તમે સાંભળી શકો, કેમ કે સત્ય છે આ. અહીં રામમ પરમ ધીમહિ કહ્યું હોત તો રામને ભજવા વાળા ભગવાનને યાદ કરત, શિવમ પરમ ધીમહિ કહ્યું હોત તો શિવને ભજવા વાળા ભગવાનને યાદ કરત, કૃષ્ણમ પરમ ધીમહિ કહ્યું હોત તો કૃષ્ણને ભજવા વાળા જ ભગવાનનું ભજન કરત. પણ અહીંયા તો સત્યમ પરમ ધીમહિ કહ્યું, એટલે અને હું બહુ વાત કરું, ભગવાનના હાથ આમ છે, સ્વાદુ સ્વાદુ પદે પદે, ભગવાન આમ ઉભા જ ન રે, ભગવાન આમ ઉભા છે. આવી જાઓ, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર સેવિતયાર ભૂતિર ધ્રુવાની તીર મતીર મમ. ગીતાનો છેલ્લો શ્લોક. એવા હે ભગવાન, સત્ય રૂપી અમે આપનું ધ્યાન કરીએ છીએ. બીજો શ્લોક ગાયો છે મહામુનિ વેદ વ્યાસ વડે નિર્મિત શ્રીમદ ભાગવત મહાપુરાણ મોક્ષ પર્યંત ફળની કામનાથી રહિત છે, પરમ ધર્મનું નિરૂપણ કરે છે. બહુ સારી વાત કરી છે આમાં, ભગવાનની કથા તમારા અંતઃકરણને શુદ્ધ કરે છે. મેં સવારે કહ્યું તો શુદ્ધિકરણ મશીન મૂક્યું છે ત્યારે, આપણે આ ફિલ્ટર પ્લાન્ટ ફિટ કરાવીએ ને આપણા ઘરમાં, મિનરલ વોટર, મોળું પાણી હોય તો એ મીઠું થઈને આવે. અત્યારે મેં અહીંયા વિચારનો ફિલ્ટર પ્લાન્ટ ફિટ કર્યો છે, જેનું શુદ્ધિકરણ કરવાનું છે, મનનું શુદ્ધિકરણ. અને આ યુગમાં તનનું શુદ્ધિકરણ છે, સારા શેમ્પુ અત્યારે બજારમાં વેચાય છે, સારા સ્પ્રે મળે છે, તન તો શુદ્ધ થાય છે. એક કાળ હતો જેની અંદર લોકો સ્નાન કરતા જ નહીં, પણ અત્યારે તો કાળ એવો થઈ ગયો 3 ટાઈમ સ્નાન કરે છે, પણ મનનું શુદ્ધિકરણ થાય છે. ભગવાનની કથા મનને શુદ્ધ કરે, અંતઃકરણને શુદ્ધ કરે. એટલે ભાઈ સવારમાં કોણ નિવેદન કરતું હતું અહીંયા, એનું નામ શું હતું, નામ બોલતા જેનું નામ ભાવેશભાઈ, એને બહુ સારી વાત કરી, સૂત્રે મણી ગણા આવ્યા કે બધા પારા તો હતા જ, દોરામાં જ હતા બધા,
યશ તો મને આપ્યો છે, પણ બરોબર મારું તો કઈ કામ નહીં આ, હું શું કરું, હું તો નિમિત્ત છું ખાલી. ભગવાને નક્કી કર્યું છે કે તમે પારા હરો નહીં, એટલા માટે લાવો ગાંઠું મારી દઉં, એટલે બે પારાની વચ્ચે ગાંઠું, અને પારો પછી આમેય ન થાય ને આમેય ન થાય. બહુ સારું એને વિચાર્યું, બરોબર છે. 7 દિવસ સુધી તમે બધા એક સાથે બેસો. આ કથાનું, કથા પૂગી ગયાનું પહેલું કોઈ ફળ હોય ને તો આ છે કે એક હારે બધા બેહો છે. હવે ધૂણવાની રાહ તમે જોતા નહીં. વેદનું સૂત્ર છે, સૂત્રે મણિ ગણાય. ભલે યશ તમે મને આપ્યો છે, પણ એક વાત યાદ રાખજો, તમારા ઉપર મણકા તરીકે ભગવાન સ્વામિનારાયણ છે. હોય ને ઉપર માળા છે એની ઉપર એક એક ઉભો, એની નીચે બજાય હોય, અને એનું કામ છે ને બે દોરાને હાચવવાનું, બે બાજુના દોરાને, આ બાજુના આ બાજુના, અને એ વચ્ચે ભગવાન છે. એટલે આંબા દાદાનું ફૂમકું એવું મધુર છે. એટલે એમાં સુગંધ ભરાણી છે. ભગવાનની કથા અંતકરણને શુદ્ધ કરે. વેદ વ્યાસ વડે નિર્મિત આ સુંદર મજાનું શાસ્ત્ર છે. કેવી છે કથા? નિર્ગમ કલ્પ રોર ગલિતમ ફલમ શુક મુખાદ અમૃત દ્રવ્ય સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહ રસિકા ભુવિ ભાવકા. જેમ આંબાને કેરી લાગે અને એ કેરી એની ઉપર પોપટની ચાંચ લાગે અને પછી એ કેરી જે મીઠી થાય, એવા કલ્પ વૃક્ષ રૂપી આંબાનું પાકેલું ફળ એટલે ભાગવત છે. શુક કહેતા શ્રી શુકદેવજી મહારાજે એને ચાંચ મારી છે, રસ સભર છે. આપણી એક મેથડ છે બધાના મગજમાં, કથા સાંભળવા ક્યારે જવાય? સાંભળાતું બંધ થાય ત્યારે. કથા સાંભળવાનો, કથા શ્રવણ કરવાનો શ્રેષ્ઠ સમય હોય જિંદગીનો તો 14 થી 40 વર્ષનો છે, જેને ગોલ્ડન ટાઈમ કહેવાય. આમાં જ આપણે બધા અપરાધો કરીએ છીએ. સમય જ્યારે આપણો શરૂ થતો હોય ત્યારે કોઈ સમર્થ મળે, એડવાઇઝર, સલાહકાર, તો આપણને રસ્તો સારો મળે. જિંદગીની શરૂઆત ક્યારે થાય? 14 વર્ષ. એ તો હવે ફાસ્ટ યુગ થઈ ગયો એટલે નાના છોકરાના હાથમાં મોબાઈલ આવ્યા એટલે બધા બહુ ફાસ્ટ થયા. તો જિંદગીની શરૂઆત 14 વર્ષથી થાય, કિશોર અવસ્થા. અને ત્યારે તમને યોગ્ય રસ્તો મળે તો શું કરવું અને શું ન કરવું, શું કરવું એ બહુ ઓછું જોવા મળે, પણ શું ન કરવું એનું લિસ્ટ લાંબુ હોય, ખબર પડી જાય. આમ કરાય, આમ કરાય, આમ કરાય. એ કાળ હતો એટલે દાદા દીકરાના દીકરાને જ્યારે ખેતી કરવા જતા ત્યારે સાથે લઈ જતા ગાડામાં બેસાડી, અને પછી એ શીખડાવે બધું એને, આમ કરો, આમ કરાય. આપણે આપ ખેડૂત છો, ખબર છે તમને બધાને, નવા નવા જ્યારે આપણે બળદ લઈએ ને પછી એના ખંભા ઉપર તરેલું નાખે, આ છોકરાને કોઈ તરેલાની ખબર નહીં હોય પણ વડીલોને ખબર હશે. પધારો. અને એ તરેલું એવું હોય કે એ ગળામાં નાખી દે, ગળામાં નાખ્યા પછી એને ચલાવે બળદને થોડોક સમય સુધી. ચલાવવાનો મૂળ અર્થ એવો હોય કે એને કાંધ પડવી જોઈએ. એક વખત એની ઉપર વજન પકડવાની ટેવ પડી જાય એટલે પછી એના ઉપર પછી બળદગાડું મૂકીએ,
એવી રીતે 14 વર્ષની ઉંમરે આપણા ગળામાં સંસ્કારનું તરેલું નાખવું જોઈએ, આપણને કાંધ પડે તો પછી 8 વર્ષ પછી ભગવાનના ભજનમાં આપણું ચિત્ત લાગે. તેથી ભાગવતની કથા એ રસ સભર છે. નિગમ કલ્પરોર ગલિતમ ફલમ શુક મુખાદ અમૃત દ્રવ્ય સંયુતમ. અમૃત રસથી સભર છે, ભરેલું છે. જો પેલા કહ્યું સત્યમ પરમ ધીમહી, અને સત્યમ પરમ ધીમહીનો અર્થ બતાવ્યો કે સત્યનું અનુકરણ કરો તમે તમારા જીવનમાં એટલે થઈ શકે. ભગવાનનું નામ સત્ય છે, ઈશ્વર સત્ય સ્વરૂપ છે. અને બીજું કેરીનો રસ કયો, પેલી કેરીમાં તો ગોટલું પણ છે અને છાલ પણ છે, પણ આ કેરી એવી છે જેની અંદર ગોટલું પણ નથી અને છાલ પણ નથી. રસ સફળ છે. તો પેલો અર્થ બતાવ્યો સત્યમ પરમ ધીમહી, કહીને તમે જે પણ ભગવાનને માનતા હો એ ભગવાનનું તમે ધ્યાન કરી શકો, ભાગવતની કથાને શ્રવણ કરી શકો. અને રસ સભર કહ્યું એટલે ગમે એ ઉંમરે ભગવાનની કથા સાંભળી શકો. કેરીનો રસ 6 મહિનાના છોકરાને પાવ તો એ પણ પીવે, અને કેરીનો રસ 90 વર્ષના બાપાને આપો તો એ પણ પીવે. રસ સભર છે. રસિકા ભુવિ ભાવુકાઃ જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ભગવાનની કથા સાંભળી શકાય. તુલસીદાસજી મહારાજ કહે છે એક ઘડિયા ધીમે બુનિયાદ તુલસી સંગત સાધુ કી કઠે કોટી અપરા. એક કરોડો અપરાધ કર્યા હોય, કરોડો અપરાધ માંથી ભગવાન આપણને મુક્ત કરે. અને હું ઘણી કથામાં કહું છું કે કપાસનો આખું ઘર ભર્યું હોય તો એ ઘરમાં કપાસ છે એટલા અગ્નિની જરૂર ન પડે. એક અગ્નિનો તીખારો કપાસને બાળીને ભસ્મીભૂત કરે. એવી રીતે જીવનમાં ગમે એટલા પાપ હોય પણ પાપના બાપને એકવાર યાદ કરી લ્યો, પરમાત્માને એક વખત યાદ કરી લ્યો એટલે એક જ નામથી તમારા પાપ મળીને ભસ્મીભૂત થાય. નો ડાઉટ, એમાં કોઈ શંકા નથી. એથી ભગવાનની કથા એ ગમે ત્યારે પીવા જેવો રસ છે. મેં ગઈકાલે 2 ચોપાઈ ગાઈ હતી, ખાસ પરિવાર ગાવ. રામ કથા સુંદર
જિંદગીના સંશયોને ઉડાડે છે. ભગવાનની કથા આવી દિવ્ય છે. નૈમિષારણમાં જ્ઞાન સત્રનું આયોજન થયું છે. છ પ્રશ્ન ઋષિ મુનિઓ સુત પુરાણીને પૂછે છે. પેલો પ્રશ્ન પૂછ્યો છે કે કળિયુગમાં જીવનું કલ્યાણ કેવી રીતે થાય એ બતાવો. બીજો પ્રશ્ન પૂછ્યો છે, ઘણા બધા શાસ્ત્ર છે એમાં એકાદું એવું શાસ્ત્ર બતાવો જેની અંદર બધાય શાસ્ત્રનો સાર આવી જાય. ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે, જીવને સાંભળવાનું બહુ મન થયું છે, ભગવાન એવું કંઈક સંભળાવો કે એક વખત સાંભળ્યા પછી જીવનું કલ્યાણ થઈ જાય. ચોથો પ્રશ્ન પૂછ્યો છે, વસુદેવ અને દેવકીને ત્યાં પરમાત્માનું પ્રાગટ્ય થયું એ કહો. પાંચમો પ્રશ્ન પૂછે છે, દેવકી ને ત્યાં તો ભગવાન આવ્યા પણ યશોદા અને નંદ બાબા ને ત્યાં ભગવાન ગયા પછી ભગવાને ક્યાં ક્યાં પ્રકારની લીલા કરી એ કહો. છઠ્ઠો અને છેલ્લો પ્રશ્ન પૂછ્યો છે, કળિયુગમાં ધર્મ છે એ ખલાસ થશે ત્યારે ધર્મ કોના શરણે જશે એ કહો. છ પ્રશ્ન અને 12 સ્કંધ. એક પ્રશ્નનો જવાબ 2 સ્કંદની અંદર સુખદેવજી મહારાજે પરીક્ષિતજી મહારાજની આગળ ગાયો છે. ભગવત ભક્તિના મહિમાનું વર્ણન કરીને કહે છે, પહેલા નમસ્કાર અમે નારાયણને કરીએ, બીજા નમસ્કાર દેવી સરસ્વતીને કરીએ, ત્રીજા નમસ્કાર અમે વેદ વ્યાસને કરીએ, તમારી આગળ ભગવાનની દિવ્ય વાણી ગાઈએ છીએ, એવમ પ્રસન્નો મનસો ભગવદ ભક્તિ યોગેન ભગવત તત્વ વિજ્ઞાનમ મુક્ત સંગમ મુક્ત સંગસ્ય જાયત. આ ભગવાનની કથા એવી છે, તમને મનથી મુક્તિ મળે છે, એ જ જીવનનું સત્વ છે, એ જ જીવનનું વિશુદ્ધ જ્ઞાન છે, એ જ ભગવાન છે. હવે ભગવાન કેવા છે એટલે લખેલું છે, જગ્રહે પૌરુષમ રૂપમ ભગવાન મહદાદવિહી સંબુધમ ષોડ શકલ માધવ લોકસી સૃક્ષયા. 16 કળા ભગવાનમાં છે. ભગવાનમાં 7 વસ્તુ સર્વોત્તમ છે, ઐશ્વર્ય કીર્તિ જ્ઞાન વૈરાગ્ય યશ શક્તિ અને લક્ષ્મી. તેના ભગવાન છે તો યા ભગવાન જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે આ ધરા ઉપર આવે છે, સગુણ રૂપ લે છે. તે પાલન વાળાની જિમ્મેદારી એટલે વિષ્ણુ ભગવાન. અહીં ભાગવતમાં 24 અવતારની કથા છે. પહેલે વખત ભગવાન પધારાયે બ્રહ્માજીના માનસ પુત્ર બનીને આવ્યા. 4 સનક સનંદન સનાતન અને સનતકુમાર. યોગ દ્વારા પોતાના જીવનને સ્થિર રાખ્યું. બીજા અવતારમાં પધાર્યા તે વરાહ રૂપે થયા. ત્રીજી વખત ભગવાન આવ્યા તે નારદ રૂપે આવ્યા. આપણા મગજમાં નારદની વ્યાખ્યા બહુ ઓલી છે, જે રદ થાય નહીં એનું નામ નારદ. નારદ એ દેવના દરબારમાં જાય તો આવો આવો થાય અને એ દૈત્યના દરબારમાં જાય તો આવો આવો થાય. કોઈ એક જગ્યાએ માન સન્માન હોય પણ બંને જગ્યાએ તો બહુ અઘરું છે. ઘરના લોકો આપણને માનતા હોય ને સસરા પક્ષમાં આપણને માનતા હોય, બે જગ્યાએ તો બહુ અઘરું પડે. એક જગ્યાએ હોય એમ સારા લોકો પણ પૂજે, કદાચ ખરાબ લોકો પણ આપણને પૂછતા હોય
આવું અઘરું છે, પણ નારદમાં એ તત્વ હતું. પંચરાત્ર નામનો નારદજીએ સૂત્ર લખ્યું છે. એ મહામુનિ નારદજી ભગવાનનો અંશ અવતાર છે. નર નારાયણ ચોથા અવતારમાં આવ્યા, પાંચમા અવતારમાં ભગવાન કપિલ રૂપી આવ્યા, છઠ્ઠા અવતારમાં દત્તાત્રેય પધાર્યા. દત્ત દુર્વાસા અને ચંદ્ર થકી જેનો જન્મ થયો, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એના અંશ અવતાર છે. ત્યાર પછી ભગવાન યજ્ઞ રૂપે પધાર્યા, ભગવાન ઋષભદેવ તરીકે આવ્યા. નવમી વખત ભગવાન રાજા પૃથુ બનીને આવ્યા. દસમી વખત ભગવાન મત્સ્ય રૂપે પધાર્યા. અગિયારમી વખત ભગવાનનો અવતાર થયો, એ કાચબાનો થયો. સમુદ્ર મંથન કરવા માટે પોતાના પીઠની ઉપર મંદરાચળ પર્વતને ધારણ કર્યો. બારમી વખત ભગવાન મોહિની રૂપ લઈને ધન્વંતરી થઈને આવ્યા. તેરમી વખત ભગવાન મોહિની રૂપ બનીને આવ્યા. ચૌદમી વખત ભગવાનનું નૃસિંહ રૂપ થયું. પંદરમી વખત ભગવાન વામન બનીને આવ્યા. સોળમી વખત ભગવાન પરશુરામ બનીને આવ્યા. સત્તરમી વખત ભગવાન વેદવ્યાસના રૂપમાં આવ્યા. અઢારમી વખત ભગવાન રામ બનીને આવ્યા. ઓગણીસ બલરામજી મહારાજ. વીસ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા. એકવીસ બુદ્ધ અવતાર અને બાવીસ કલ્કી અવતાર. ત્રેવીસ હંસ અને ચોવીસ હયગ્રીવ. આમાં ત્રેવીસ થઈ ગયા છે અને એક બાકી છે. બધા વાટે છે, એમના કલ્કી અવતાર આવશે. એમ નહીં આવે, ગીતામાં ચોખ્ખું કહ્યું છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. સાધુ મહાપુરુષોની ઉપર આપત્તિ આવશે ત્યારે ભગવાન અવતાર લેશે. બાકી મને નથી લાગતું કે રાવણને મારવા માટે રામને ધક્કો થાય, કંસને મારવા માટે કૃષ્ણ ભગવાનને આટલી બધી મહેનત કરવી પડે એવું લાગે તમને? હાડફેલ ન કરે દે કંસનું. જે હાથે એને ગદા ઉપાડી હાથે પેરાલિસિસ નો આવી જાય. ભગવાનને કરો તો બાથરૂમમાં પડો ને ભાંગી જાવ તમે. કાંઈ હોય ને, આપણે બધી કેમ લાગ્યું? કાંઈ નહીં, કાંઈ હતું નહીં. સેજ પગ લેફ્ટન પડી ગયો અને ફ્રેક્ચર. હાથે ભાંગી જાય ને પગે ભાંગી જાય. ભગવાન એવું ન કરી શકે કંસનું. પણ ભગવાને એટલા માટે બતાવ્યું છે કે પરિત્રાણાય સાધુના. ભગવાનના અવતારના કારણોમાં ચાર કારણ છે. એમાં પહેલું કારણ, વિપ્રધેનુ સુર સંત હિત લીનહી નિજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપા. જેને ઇન્દ્રિયોને વશ કરી છે આવા સાત્વિક બ્રાહ્મણો જયારે ભગવાનને પુકારે, જયારે ભગવાન ધેનું એટલે ગાય ઉપર આપત્તિ આવે ત્યારે ભગવાન આવે. સુર એટલે દેવતાઓ પુકારે, હવે જાઓ ભગવાન, ત્યારે ભગવાન આવે. અને સંત એટલે શુદ્ધ હૃદયના મહાપુરુષો જયારે ભગવાનને પુકારે ત્યારે ભગવાન ધરા ઉપર આવે. એમ કલ્કી અવતાર થશે. અને આ બધા અવતારોના ચરિત્રની કથા ભેગી કરીને ગાવામાં આવી, એ ચરિત્રનું નામ ભાગવત છે. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ ઉત્તમ શ્લોક ચરિતમ ચકાર ભગવાન ઋષિ. હકીકતમાં શ્રીમદ શબ્દ બે જ જગ્યાએ વપરાય છે. એક શ્રીમદ ભાગવત, શ્રીમદ એટલે ભગવાનનું સ્વરૂપ છે,
અને બીજું શ્રીમદ એટલે ગીતા, શ્રીમદ ભગવદ ગીતા. એક ભગવાનનું વાંગમય સ્વરૂપ છે અને એક ભગવાનનું શ્લોક સ્વરૂપ છે. ગીતા ભગવાને ગાય તો બધી જગ્યાએ શ્રી ભગવાન યુવાચ એમ જ થઈ ગયું, ક્યાંય કૃષ્ણ વાચ નથી કહ્યું. તેથી ભાગવત ની આગળ શ્રીમદ શબ્દ લાગે. ભગવાન નું સ્વયં રૂપ છે આ. આના દર્શન કરીએ એટલે ધન્ય ધન્ય થઈ જાય. બાર સ્કંધ એ ભગવાન ના બાર અંગ છે. બાર સ્કંધ એ આંબાના થડ થયા. 365 અધ્યાય આંબાની ડાળ. બહુ જૂનવાણી ધોળ બધા ગાતા ને આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો. એમાં આખી આખા આંબો એટલે ભગવાન. આ ભાગવત નું આખા આખું રૂપ છે. જેની અંદર થી આખે આખું આ બધું નિર્મિત થયું. ભગવાન નું એક સ્વરૂપ છે. તેથી શ્રીમદ શબ્દ લાગે છે. ધીરે ધીરે ઉત્તમ શ્લોક છે. ભાગવતમાં લખાયેલા શ્લોકો છે ને એ શ્લોક છે, મંત્ર નથી. ગીતામાં લખાયેલા શું છે? શ્લોક છે, મંત્ર નથી. મંત્ર અને શ્લોક બે અલગ અલગ છે. ગીતાના બધા શું છે? 700 શ્લોક છે. એટલે પુસ્તકોમાં ગીતા જયંતીનો ઉત્સવ આપણે ઉજવીએ છીએ. માગસર મહિનાની શુક્લ એકાદશી જે દિવસે ગીતાજીનો જન્મ થયો. ક્યાંથી નીકળ્યા ગીતાજી? ભગવાનના હૃદયમાંથી. વલ્ભાચાર્ય મહારાજને પૂછ્યું, દિલ્હીની અંદર ગયા ત્યારે, કે ભાઈ આ દુનિયામાં એક શાસ્ત્ર કયું છે જેમાં બધાય શાસ્ત્ર આવી જાય, અને એક કયો ભગવાન છે જેમાં બધાય ભગવાન આવી જાય? તો આચાર્ય વર્જસી મહાપ્રભુજીએ કહ્યું, એક શાસ્ત્ર એ ગીતા છે અને એક ભગવાન એ કૃષ્ણ છે. એટલે કૃષ્ણ માટે શબ્દ પ્રયોગ છે, કૃષ્ણમ વંદે જગદગુરુ. એ તો મેન તમે કદમ ના ઝાડવા ઉપર ચડાવી દીધો, ગાઈ રાખ્યા કીર્તન. એ કૃષ્ણ કઈ એટલો સહેલો નથી, કૃષ્ણ એટલો સસ્તો નથી. જેના જીવનમાં તલ મૂકવાની જગ્યા નથી એ પાત્ર